વાસુદેવની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 માં વિષય ગુજરાતી જેમાં પાઠ 2 આનો આપણે પાઠ આના પહેલાના લેક્ચરમાં આપણે આ પાઠ છે પર્વત તારાએ સમજી લીધો છે અને હવે આજે આપણે આનું સ્વાધ્યાય જોવાનું છે. તો સ્વાધ્યાયમાં સૌથી પહેલા આપણે પ્રશ્ન જવાબ જોઈ લઈએ અને ત્યાર પછી એની થોડું વ્યાકરણ છે એ પણ જોઈ લેશું. તો પ્રશ્ન જવાબમાં પહેલો છે કે કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે. તો આપણે જોઈએ તો આમાં કવિ કહે છે કે બધી વસ્તુમાં સજીવ નિર્જીવ અને જે વૃક્ષ છે ઝાડ છે પશુ છે પક્ષીઓ છે ડુંગર નદી સરોવર અને તારા અને ઝરણા ઝાડ વૃક્ષ છે બધું છે એમાં કવિ છે ઈશ્વરનો વાસ છે એવું માને છે. એ બધી વસ્તુમાં ઈશ્વર છે એવા એને ઈશ્વરના દર્શન થાય છે. એટલે કવિ પ્રકૃતિમાં ઈશ્વર રૂપી પ્રભુના દર્શન કરે છે પહેલા પ્રશ્નનો જવાબ. પછી બીજું છે કે હોળીને કોણ અંગાટ્યું હશે. તો કવિ વિચારે છે કે જે મારું જીવનરૂપી નૈયા એટલે જીવનરૂપી હોળી છે એને કોણ અંગાટ્યું હશે. તો કે હોળીને ઈશ્વર અંગારે છે જે જીવનરૂપી આપણે આપણને ઈશ્વર છે એ આપણને જીવનરૂપી હોળી અંગારવાની હિંમત આપે છે અને આપણું ધ્યાન રાખે છે. એટલે કોણ અંગારે છે તો કે ઈશ્વર પ્રાર્થના કરે છે ત્યારે ઈશ્વર છે એને કયા સ્વરૂપે. તો કે દરેક હર પર હર હંમેશા આપણને ઈશ્વર છે આપણી સાથે હોય છે અને આપણને એ રોજ દિવસમાં કેટલી બધી ભેટ આપતા હશે એ આપણને ખબર પણ નથી હોતી. તો એ કેવી રીતે. તો કે હવે તમે જો સ્કૂલે આવો છો અથવા કોઈ પણ જગ્યાએ ચાલીને જાઓ છો તો એ ચાલવાની તમારામાં હિંમત છે એ કોણ આપે છે. તો કે ભગવાન. તો આપણે વિચારી દઈએ કે ભગવાન કોણ આપે છે. એ તો આપણે આપણી હાથે ચાલીએ છીએ પણ જો ભગવાનની ઈચ્છા ન હોય તો આપણે ચાલીને આવી પણ ન શકીએ અને ચાલી પણ ન શકીએ. એટલે રોજબરોજના જીવનમાં પણ જે પ્રભુ છે એ આપણને ઘણી બધી ભેટ સોગાદો આપતા હોય છે. જો તમારી પાસે પૈસા જ ન હોય તો તમે કઈ પણ વસ્તુ ખાવા પીવાની લઈ શકો નહીં અને ખાઈ પી ન શકો એટલે તમારું શરીર છે એ સાવ નિસ્તેજ થઈ જાય છે. એટલે જીવનમાં પણ ઘણી બધી વાર અને રોજબરોજ કેટલી બધી વાર ભગવાન છે એ આપણને ભેટ આપે છે. પણ આ પ્રાર્થનામાં કવિ શું કહે છે. એટલે કે આ પ્રાર્થનામાં ઈશ્વર ઝરણાના અવાજ અને ફૂલની સુગંધ સ્વરૂપે ભેટ એટલે કે સોગાત આપે છે. કેના સ્વરૂપે. તો કે ઝરણાનો જે અવાજ છે એ ઝરણાનો અવાજ છે એમાં કોઈ ફિટ નથી કર્યો. એ પોતે જે પ્રભુ છે એ પોતે એના ઝરણા આપણને કંઈક કહે છે. એટલે ઝરણાનો અવાજ અને ફૂલની સુગંધ છે એના સ્વરૂપે આપણને ભેટ આપે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે કે કવિ કોને ભગવાનની આંખ ગણે છે. તો કે કવિ સરોવરને ભગવાનની આંખ કહે છે. કે હે ઈશ્વર હે પર્વત તારા વહેતા પાણી ખભા તારા બે કોકડા છે જેમાં તું ઝરણા રૂપી તારી આંખ એમાંથી વહે છે. એટલે કવિ આ પ્રાર્થનામાં સરોવરને ભગવાનની આંખ ગણે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 કે ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યા છે. તો કે ઈશ્વર અવાજ નાદ સાપ અને મોરના પીછાના સૂર સાથે રમી રહ્યા છે. બરાબર. ફરીથી એક વખત. તો કે ઈશ્વર અવાજ નાદ સાપ ત્રાળ અને મોરના પીછાના સૂર સાથે રમી રહ્યા છે. બરાબર. જે શ્રી કૃષ્ણ ભગવાન છે એના મુકુટ ઉપર પણ મોરનું પીછું રાખેલું છે એટલે કે મોર પીછના સૂર સાથે રમી રહ્યા છે. તો આપણે આ પાઠના પ્રશ્ન જવાબ લખી લીધા છે. તો હવે તમારે આ પ્રશ્ન જવાબ છે એ તમારે પાઠ્યપુસ્તકમાં લખવાના રહેશે. તો હવે ત્યાર પછી આપણે જોઈએ કે તમને તમારે બુકમાં તમને વ્યાકરણ આપેલું છે એમાં સ વાળા. હવે આપણે ઘણી વખત બે સ હોય છે. કયા કયા સ. તો કે આ સ અને આ સ. તો આને આપણે શું કહીશું. તો કે શરણાઈનો સ અથવા તો મીંડા વાળો સ કહીશું અને આ છે એ સસલાનો સ છે. બરાબર. તો હવે આ સ અને આ સ. તો હવે ઘણા તમે જયારે હજી તમે નાના હતા તે ત્રીજા ચોખાના તો ઘણા લોકો શું કરશે સરસ નથી ને તો આમ લખશે સરસ. બરાબર. પણ આ સરસ છે એ કેવું થાય છે ખોટું. હંમેશા સરસ માં કયો સ આવે. તો કે આ આ સ ન આવે. સરસ માં કયો સ આવે. તો કે આ સરસ. બરાબર. એવી જ રીતે ઘણા બધા સ માં આપણે મિસ્ટેક કરીએ
છે કે જ્યાં આ સાવ વાપરવાનો હોય ત્યાં આપણે આ કરતા હોઈએ છીએ અને જ્યાં આ કરવાનો હોય ત્યાં આપણે આ કરતા હોય તો એવી જ રીતે છે કે શરત તો શરતમાં આ સ નો આવે શરત આમ નો આવે શરતમાં આ આવે શરત બરાબર એટલે સ બોલવાના ઉચ્ચારણ પરથી આપણને ખબર પડવી જોઈએ કે કઈ જગ્યાએ કયો સ લગાડો તો ઈ તમને આમાં સરસ મજાનું આપ્યું છે કે આપણે ઘણી વાર સ ને બદલે શ હવે આ શ છે ને એને આપણે કેવી રીતે બોલે શ અને આમાં સ એટલે કે એવો સ નો ઉચ્ચાર અલગ થાય છે સ ને બદલે શ નો ઉચ્ચાર થી શબ્દનો અર્થ છે એ આખો બદલાઈ જાય છે હવે જ્યાં આ સ લગાડવાનો હોય ત્યાં આપણે આ સ લગાડીએ છીએ એટલે આખો અર્થ છે એ ફરી જાય છે હવે આપણે સરસ બોલવું હોય તો આપણે એમ કહીએ છીએ સરસ અને આ સરસ બોલવું હોય તો સરસ એટલે ઉચ્ચાર અને અર્થ છે એ આખો ફરી જાય છે તો આમાં તમને નીચે ઘણા શબ્દ અને વાક્ય આપેલા છે કે સરસ આ સાની બદલે આ સ કરીએ તો કઈ રીતે થાય છે તો કહેવાય સુર તો આમાં તમને આપેલું છે કે સુર એટલે કે અવાજ થાય તમે આ સ કરો તો આ સુર કરો એટલે અવાજ થાય અને આ સુર કરો એટલે કે વીર ધૈર્યવાન થાય બરાબર પછી બીજું છે કે કેસ તો હવે કેસ તો કેસ કેમ લખાય કેસ આમ લખાય બરાબર કેસમાં આ સ આવે અને બીજો કેસ છે એમાં આ સ આવશે તો હવે આ બિલમાં કેસ શું છે તો કે સ નો છે તો આ કેસ એટલે કે જે આપણે કોર્ટમાં હાઈકોર્ટમાં જે કેસ ચાલતો હોય એટલે કેસ એટલે કે મુકદમો આ સમા એનો અર્થ ઈ થાય છે જો ક એમ એમ છે ખાલી સ નો જ બદલાય છે તો આ સ છે તો એમાં મુકદમો થઈ જાય છે અને આ સ છે તો એમાં વાળ થાય છે જે કેસ વાળ છે આપણા બરાબર એટલે આ કેસ સ કરીએ તો વાળ થાય અને આ કેસ સ માં મુકદમો થાય છે એવી જ રીતે પાસ છે પાસ તો પાસ માં આ સ છે પાસ પાસ એટલે કે ઉતર્યા પ્રથમ આપણે જે એક્ઝામ દઈએ છીએ એમાંથી કે ગમે તે જગ્યાએથી આપણે પાસ થઈ જઈએ છીએ ઈ પાસ છે આ બરાબર એટલે કે ઉતીર્ણ અને પછી આ પાસ માં આમાં આ પાસ છે તો ઘણા લોકો આ પાસ થયા હોય તો લખે શું આ પાસ પણ આનો અર્થ છે એ આખો અલગ થાય છે એટલે આ પાસ એટલે કે ફાંસી થાય છે ફાંસી બરાબર એવી રીતે ઘણી બધી જગ્યાએ આ સ અને આ સ નો અર્થ અને ઉચ્ચાર છે એ અલગ થતો હોય છે અને બે નો મતલબ પણ અલગ નીકળે છે બરાબર તો હવે આપણે આ જરાક જોઈ લીધું છે તો તમે તમારી બુકમાં પણ લખી લેજો અને ધ્યાનથી જોઈ અને ઉચ્ચારથી ઉચ્ચાર કરી અને પછી વાક્ય અને અર્થમાં તમે લખજો બરાબર થેન્ક યુ